કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને બધા? આપણે જે આગળના લેક્ચરોમાં ગ્રામરમાં ઘણું બધું શીખી ગયા છીએ, તો કે ટેન્સ ઘણા લેક્ચરોથી આપણે જોતા આવીએ છીએ. ટેન્સ ત્રણે ત્રણ સિમ્પલ ટેન્સ આપણે જોઈ ગયા, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યના જે સિમ્પલ ટેન્સ છે તે જોઈ ગયા. પછી એ ત્રણેયની આપણે ખીચડી પણ બનાવી હતી વિદ્યાર્થી મિત્રો, જોઈ હતી ને? હા, એ ખીચડી પણ આપણે જોઈ ગયા હતા. શોર્ટકટ રીત ટૂંકમાં કે ત્રણે ત્રણ કાળ ઓળખવા માટેની જે શોર્ટકટ રીત છે એ કઈ હતી તે આપણે જોઈ ગયા. હવે સાદા પૂરા, હવે ચાલુ, કન્ટિન્યુ, બરોબર, એકદમ ચાલુ જે ક્રિયા છે એના વિશે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ કાળ આવે એટલે આપણને એક શબ્દ યાદ રહે, આઈએનજી, ઓ બરોબર ને? અને આપણું બધા એનું ગુજલીસ, ગુજલીસ એટલે જ ખબર પડે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી અને ઇંગ્લિશનો સમન્વય, બાવા ઇંગ્લિશ કહેવાય ને. તો આપણે ઘણી વાર બોલતા હોય, આઈ એમ નોટ આવિંગ, ઓ યુ આર જાવિંગ. આવું આપણે જ્યારે નાના હતા ત્યારે આવું ઇંગ્લિશ બહુ સાંભળ્યું હતું, ત્યારે ઘણી બધી વાર આવું બોલતા હતા, બરોબર. અને આવું ઘણી વાર મસ્તીમાં હોય ત્યારે પણ આવી રીતના બોલતા હોય કે આઈ એમ નોટ દાંત કાઢિંગ, આઈ એમ નોટ બોલિંગ, વાય આર યુ ટેલિંગ મી. આવું તો કોઈ દી બોલ્યા જ નહીં આપણે, બરોબર છે ને? તો વિદ્યાર્થી મિત્રો, આવા જે આપણા શબ્દો છે ને, આવા જે આઈએનજી વાળા, ગુજરાતીમાં આઈએનજી આપણે બહુ લગાડ્યું, બરોબર છે ને? તો હવે એ ગુજરાતીમાં આઈએનજી નથી લગાડવાનું, આપણે ઇંગ્લિશમાં આઈએનજી લગાડવાનું છે, બરોબર. તો એ આઈએનજી લગાડવા માટે એના ઘણા બધા નિયમો છે, બરોબર. આપણે કેમ ઓલા એસકે ઈએસ વાળા નિયમો જોયા હતા, પછી ડી કે ઈડી લગાડવાના નિયમો જોયા હતા, એવી જ રીતે આઈએનજી લગાડવાના પણ નિયમો છે. અને વિદ્યાર્થી મિત્રો, આજના જે આ નિયમો છે ને, ફિલ્મી અંદાજમાં જોવા જો, આપણે એકદમ આમ ડાયલોગ તરીકે યાદ રાખવાના છે, બરોબર. તો રૂલ્સ ઓફ આઈએનજી એટલે કે આઈએનજી લગાડવાના નિયમોની આપણે હવે શરૂઆત કરીએ. તો એમ પણ કહી શકાય કે વોટ ઇઝ આઈએનજી ફોર્મ ઓફ વર્બ, કે આ જે આઈએનજી વાળા ક્રિયાપદો છે એ શું છે ખરેખર, તો બરોબર છે ને? હવે ઓલું નહીં બોલવાનું આઈ એમ જાવિંગ ને આઈ એમ આવિંગ ને, તો ત્યાં હવે તો એમ જ બોલવાનું આઈ એમ કમિંગ ને આઈ એમ ગોઈંગ ને, બરોબર. પરંતુ એ આપણે જે પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જોશું ને ત્યારે વધારે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. તો આઈએનજી કોની પાછળ લગાડવું, પેલા તો ક્રિયાપદની પાછળ જ હંમેશા આઈએનજી વાળું રૂપ લાગે છે. ક્રિયાપદના રૂપ કેટલા, વી વન, વી ટુ ને વી થ્રી, બરોબર છે. પણ ક્યારેય વિદ્યાર્થી મિત્રો વી ટુ ની પાછળ આઈએનજી નહીં લગાડવાનું. ફોર એક્ઝામ્પલ, ટુ ઈટ એટલે ખાવું થાય, એનું વી ટુ શું થાય, એટ. તો એટિંગ ક્યારેય નહીં કરવાનું, ઈટન, તો ઈટનિંગ એવું ક્યારેય ન થાય. હંમેશા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાનું કે કોઈ પણ આઈએનજી વાળું રૂપ છે ને એ ક્રિયાપદના મૂળ રૂપની પાછળ જ લાગે. વિદ્યાર્થી મિત્રો, વી વન નું રૂપ છે ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ, એટલે કે મૂળ રૂપ છે એની પાછળ જ, એટલે કે ક્રિયાપદનું જે વી વન નું રૂપ છે ને એની પાછળ જ હંમેશા આઈએનજી વાળું રૂપ લગાડવાનું. આ એક નિયમ ખાસ યાદ રાખો, આમ નિયમ ન કહી શકાય પણ આની પ્રસ્તાવના કહી શકાય ને, કે ભાઈ હંમેશા આઈએનજી છે ને ક્રિયાપદના મૂળ રૂપની પાછળ જ લગાડવું, બરોબર છે. ફોર એક્ઝામ્પલ તરીકે એમ કહું, વિન, વિન એટલે જીતવું, બરોબર છે. ટુ વિન એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, બરોબર. તો વિનિંગ થાય, પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વોન છે, તો વોનિંગ એવું ક્યારેય ન થાય, એટલે આ ખોટું પડે. આ ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. તો હંમેશા વી વન પ્લસ આઈએનજી ઇઝ ઇક્વલ ટુ વી વન આઈએનજી વાળું રૂપ, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે જે એના જે નિયમો છે ને એ એક પછી એક જોતા જાય વિદ્યાર્થી મિત્રો. નિયમો જોઈએ એ પહેલા તો હું તમને કહું, આ આઈએનજી વાળા રૂપ છે ને એ બોલવામાં તો સાવ સરળતા રહેશે, બરોબર છે. કે ભાઈ હાલો, આઈ એમ ગોઈંગ, કમિંગ, સ્વિમિંગ, તો આઈએનજી તો ખાલી બોલાઈ જાય છે. પણ આપણા નિયમો ક્યારે યાદ રાખવાના, તો કે લખવા સમયે યાદ રાખવાનું. જ્યારે આપણે લખતા હોય ને ત્યારે ગ્રામેટિકલી જો કોઈ મારા જેવા શિક્ષકો પેપર જોતા હોય ને તો તરત માર્ક કટ કરી નાખશે. એટલે હું સિમ્પલ રીતે તમને જે સમજાવું નિયમો એ મગજમાં લખી નાખજો, બુકમાં નથી લખવાના, બરોબર ને. મગજમાં લખાઈ જવા જોઈએ. તો એ આપણે લખવા સમયે ભૂલ ન પડે ને એના માટે આપણા નિયમો જોવા પડશે, બરોબર. બોર્ડનું પેપર દેવા જાશો ત્યાં કંઈ બોલીને તો તમે કહેશો નહીં, લખવું જ પડશે. તો આ નિયમો યાદ રહેશે ને તો ક્યારે આઈએનજી વાળું રૂપમાં ક્યારે ભૂલ નહીં પડે, બરોબર. તો પેલો જ નિયમ શું કહે છે, પેલો જ નિયમ, એક ઈકો મારો ગોલી, બરોબર છે. એક ઈકો મારો ગોલી, ઈ એટલે
ઈ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ એમ એનો ઈ હો. હવે બસ ગીત ગાવમાં આગળ આવી જાઓ પાછા. હાલો ઈ એક ઈકો મારો ગોલી, એટલે એનો મતલબ શું થાય? કોઈ પણ વાક્રિયાપદ હોય, બરોબર છે, કોઈ પણ ક્રિયાપદમાં ક્રિયાપદનો છેલ્લો અક્ષર, એ છેલ્લો અક્ષર જો ઈ હોય તો ઈને કાઢી નાખવાનું હોય છે. ક્યારે? તો આઈએનજી લગાડતી વખતે. વિદ્યાર્થી મિત્રો સમજાણું કે કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ હોય એ ક્રિયાપદની અંતે જો ફક્ત એક ઈ હો, એક ઈ એટલે જેમ કીધું છે એક ઈકો મારો ગોલી, બરોબર છે, એક જ ઈ આવેલો હોય તો જ્યારે આઈએનજી લગાડો ને ત્યારે એ ઈને દૂર કરી નાખવાનો અને પછી આઈએનજી લગાડી દેવાનું. ફોર એક્ઝામ્પલ ટેક, ટી એ કે ઈ, ટેક, ટેક એટલે લેવું, ટેક એટલે લેવું થાય, બરોબર છે. હવે આમાં આઈએનજી લગાડવું હોય તો જે છેલ્લો ઈ છે એને ગોળી મારી દો એટલે એને ઉડાડી દો અને પછી આઈએનજી લગાડી દો એટલે એનું શું થશે? ટી એ કે આઈએનજી, ટેકિંગ થશે, બરોબર છે. એના પછી છે સેવ, ખાવાની સેવ નથી હો વિદ્યાર્થી મિત્રો, સેવ એટલે સંગ્રહ કરવું, સેવ એટલે બચાવવું, બરોબર છે, એસ એ વી ઈ, એમાં પણ ઈ છે તો ઈને દૂર કરો, એસ એ વી આઈએનજી. પછી યુઝ, યુએસ ઈ, યુઝ એટલે ઉપયોગ કરો, વાપરવું, તો ઈને દૂર કરો, યુએસ આઈએનજી. કાંઈ નથી, જ્યારે પણ કોઈ ક્રિયાપદ આવે ક્રિયાપદની અંતે એક ઈ, ફક્ત એક ઈ જ આવતો હોય ત્યારે, હો બે ઈ આવે તો શું થાય એ આપણે નેક્સ્ટ જોઈએ, બરોબર છે. એક ઈ આવતો હોય ત્યારે એને ગોળી મારી દેવાની, એને ઉડાડી દો અને આઈએનજી લગાડી દો. તો આ એના એક્ઝામ્પલ છે. આવા ઘણા બધા એક્ઝામ્પલો તમે લખી શકો છો, બોલી શકો છો અને પ્રેક્ટિસ કરતા રહેજો અને એક એક આપણા કમેન્ટ્સ બોક્સમાં પણ લખી લેજો એટલે મને પણ ખબર પડે કે હા સમજાઈ તો ગયો છે નિયમ, બરોબર. હવે આ જે પહેલો નિયમ છે ને એ પહેલા નિયમનો એ બીજો પાર્ટ, તો શું કહે છે કે ડબલ ઈકો કોઈ હાથ ભી નહીં લગા શકતા, બરોબર છે. શું કીધું? કે ડબલ ઈકો કોઈ હાથ નહીં લગા શકતા, એટલે ડબલ ઈકો કોઈ હાથ નહીં લગા શકતા એટલે જ્યારે ક્રિયાપદની અંતે બે ઈ હોય ને વિદ્યાર્થી મિત્રો, એક ઈ હોય તો ગોળી મારી દે છે, પણ બે ઈ હોય ને હમ સાથ સાથ હે, બરોબર, જ્યારે બે ઈ હોય ને ત્યારે એને કોઈ હાથ ન અડાડી શકે વિદ્યાર્થી મિત્રો, ત્યારે એક પણ ઈ નીકળતો નથી, ફક્ત તેની સાથે આઈએનજી ને લગાડી દેવાનું હોય છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? એટલે કોઈ પણ ક્રિયાપદની અંતે જ્યારે ડબલ ઈ આવેલા હોય, ક્રિયાપદની અંતે છેલ્લા બે, હો બે ઈ આવેલા હોય ત્યારે ફક્ત આઈએનજી જ લગાડવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ આપેલું છે સી એસ ડબલ ઈ, તો એમાં એક ઈ દૂર નહીં કરી નાખવાનો, એક પણ ન નીકળે, ડબલ ઈકો કોઈ હાથ ભી નહીં લગાડી શકતા વિદ્યાર્થી મિત્રો, બે ઈ આપેલા છે તો ફક્ત આઈએનજી જ લગાડી દેવાનું એટલે એસ ડબલ ઈ આઈએનજી. પહેલો નિયમ, એક ઈ હોય તો ગોળી મારો, બે ઈકો કોઈ હાથ નહીં લગાડી શકતા વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો હંમેશા. હવે જોઈએ એના પછીનો નિયમ, બીજો નિયમ, તો કે જુડવા નિયમ. જુડવા નિયમ એટલે વિદ્યાર્થી મિત્રો શું છે? આપણે જોઈએ કે કોઈ પણ ક્રિયાપદ, કોઈ પણ ક્રિયાપદમાં એ ક્રિયાપદનો છેલ્લો અક્ષર, અંતિમ અક્ષર, અંતિમ આલ્ફાબેટ, એની પહેલાનો તરતનો જ કોઈ એક સ્વર આવેલો હોય તો હંમેશા છેલ્લો જે લેટર હોય ને, છેલ્લો જે આલ્ફાબેટ હોય ને, એ બેવડાઈ જાય છે એટલે જુડવા થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે આ રૂલનું નામ રાખ્યું છે જુડવા રૂલ, બરોબર ને. શું કીધું? કે કોઈ પણ ક્રિયાપદ આપેલ હોય, ક્રિયાપદનો છેલ્લો અક્ષર શું હોય? તો કે કોઈ પણ છેલ્લો અક્ષર હોય એની પહેલાનો જ તરતનો સ્વર હોય, એક સ્વર હોય, તો પાછું ડબલ સ્વર આવશે તો એ નિયમ બદલી જાય, પણ આપણે પહેલા અત્યારે એક સ્વરનું જુઓ. પાછું કહું છું કે કોઈ પણ ક્રિયાપદ હોય, ક્રિયાપદની છેલ્લો અક્ષર હોય એની પહેલાનો તરતનો જ એક સ્વર હોય તો હંમેશા એની પાછળ જ્યારે આઈએનજી લગાડો ને ત્યારે એ છેલ્લો અક્ષર છે ને એ ડબલ થઈ જાય એટલે કે બેવડાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ હું તમને આપું કે ગેટ, જીઈ ટી, ગેટ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? મેળવવું થાય, ગેટ એટલે મેળવવું થાય. તો જુઓ પેલા ક્રિયાપદ કહેવાય ટુ ગેટ, ક્રિયાપદનું મૂળરૂપ છે, હંમેશા ક્રિયાપદને મૂળરૂપની પાછળ જ આઈએનજી લાગે છે, તો ગેટ જીઈ ટી, તો ટી
એની છેલ્લો અક્ષર શું થયો ટી થયો એની પહેલાનો તરત શું છે ઈ છે એ ઈ આઈ ઓ યુ એ ઈ આઈ ઓ યુ માંથી એક સ્વર છે ને હ એટલે ઈ સ્વર છે એટલે એક જ સ્વર છે પાછો ઈ ની પહેલા પાછો આગળ શું આવી જાય જી આવી જાય એ તો વ્યંજન છે એટલે જુઓ પહેલો છેલ્લો અક્ષર શું છે કોઈ પણ હોય ઈ વ્યંજન જ હોવો જોઈએ બરોબર ઈ છેલ્લો અક્ષર શું છે તો કે વ્યંજન છે એની પહેલાનો એક સ્વર હોય ત્યારે જે છેલ્લો અક્ષર છે એ બેવડાઈ જાય ક્યારે આઈએનજી લગાડતી વખતે તો ગેટ છે એમાં આઈએનજી લગાડો તો જીઈટી તો એમાં આઈએનજી લગાડતી સમયે જીઈ ડબલ ટી આઈએનજી થઈ જાય વિદ્યાર્થી મિત્રો સમજાણું અને હવે પછીનું જે ક્રિયાપદ છે ને મને તો બહુ જ ગમે સ્વિમ એસ ડબલ્યુ આઈ એમ એસ ડબલ્યુ આઈ એમ તરવું વિદ્યાર્થી મિત્રો બરોબર છે ને તરવું એટલે સ્વિમ તો સ્વિમ ની પાછળ આઈએનજી લગાડવું હોય તો એમાં નિયમ જુઓ છેલ્લો અક્ષર વ્યંજન છે એની પહેલાનો તરત નો જ સ્વર છે એટલે હંમેશા શું થઈ જશે એ ડબલ થઈ જશે જુડવા થઈ જશે એટલે કે સ્વિમિંગ એસ ડબલ્યુ આઈ ડબલ એમ આઈએનજી સમજાણું વિદ્યાર્થી મિત્રો હવે એના પછીનો જે ફોરગેટ ફોરગેટ એટલે શું થાય ભૂલી જાઓ ભૂલી જવો બરોબર છે ફોરગેટ જુઓ એમાં છેલ્લે શું છે ટી છે ટી ની પહેલા ઈ છે તો અને એની પાછો પાછો શું છે વ્યંજન છે એટલે ટૂંકમાં છેલ્લા ત્રણ અક્ષર જોવાના ત્રણ અક્ષરમાં બે છે ને એ વ્યંજન હોવા જોઈએ એની વચ્ચેનો જે છે ને એ સ્વર હોવો જોઈએ ત્યારે જે છેલ્લો અક્ષર છે ને એ બેવડાઈ જાય આટલું યાદ રાખવાનું તો જુઓ ફોરગેટ છે તો એમાં શું છે તો કે એફ ઓ આર જી ઈ ટી બરોબર છે તો ટી છે ટી ની પહેલા ઈ છે તો આઈએનજી લગાડતા વખતે ડબલ ટી થઈ જશે એટલે ફોરગેટિંગ તમે જોઈ શકો છો બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો હજી એના પછીનો એક એક્ઝામ્પલ જોઈએ વિન ડબલ્યુ આઈ એન તો છેલ્લે એન એની પહેલાનો સ્વર એટલે શું થઈ જાય ડબલ એન થઈ જશે વિનિંગ ડબલ્યુ આઈ ડબલ એન આઈ એન જી સમજાણું વિદ્યાર્થી મિત્રો હવે પાર્ટ ટુ જુડવા ટુ વિદ્યાર્થી મિત્રો એમાં શું કહેવાનું છે કે કોઈ પણ ક્રિયાપદની અંતે અથવા તો કોઈ પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર હોય એની પહેલાના બે સ્વર આપેલા હોય જો એક સ્વર આપેલો હોય બરોબર છે એક સ્વર આવતો હતો તો બેવડાઈ જતો હતો પરંતુ બે સ્વર આવી જાય ને ત્યારે ફક્ત આઈએનજી લાગે છે એક પણ પ્રકારનું ડબલ થવાનું નથી જુડવાઈ થવાનું નથી બરોબર છે એટલે શું કહે છે કે કોઈ પણ ક્રિયાપદ હોય એનો છેલ્લો અક્ષર વ્યંજન હોય એની પહેલા છેલ્લો નહીં ભલે સ્વર હોય પણ છેલ્લો અક્ષર એની પહેલા બે સ્વર હોય ત્યારે હંમેશા ફક્ત આઈએનજી જ લાગે છે વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ જોઈએ તો કે કીપ કે ડબલ ઈ પી કીપ એટલે રાખવું તો જો છેલ્લો પી છે પી ની પહેલા બે સ્વર છે બે ઈ આપેલા છે એ તો સ્વર થયા એટલે અહીંયા બેવડાય નહીં બરોબર છે ડબલ પી નહીં કરવાનો એક જ ઈ આવેલો હોત તો ડબલ પી થાત એટલે કીપિંગ એટલે કે ડબલ ઈ પી ફક્ત આઈએનજી જ લગાડવાનું છે એના પછીનું તો કે સ્પીક એસ પી ઈ એ કે સ્પીક એટલે બોલવું બરોબર છે તો સ્પીક છે એમાં છેલ્લે કે છે એની પહેલા બે સ્વર આવેલા છે તો બે સ્વર આવેલા હોય તો ફક્ત આઈએનજી જ લગાડવાનું છે તો સ્પીકિંગ ફક્ત એમાં ક્યારે બેવડાશે નહીં ઈટ ઈટ છે ને ઈટ ઈ એ ટી તો છેલ્લો વ્યંજન છે એની પહેલા બે સ્વર આપેલા છે ઈ અને એ બે સ્વર છે એટલે વિદ્યાર્થી મિત્રો ઈટિંગમાં ફક્ત આઈએનજી જ લાગે છે ડબલ ટી થશે નહીં વિદ્યાર્થી મિત્રો જોયા ને બે નિયમમાં પાછા બબે નિયમ પેલો ઇકો મારો ગોલી બીજું છે ડબલ ઇકો કોઈ હાથ ભી નહીં લગા શકતા ત્રીજો એટલે બીજો પાર્ટ તો કે જુડવા કે કોઈ પણ લેટર હોય છેલ્લો એની પહેલા એક સ્વર આવેલો હોય તો બેવડાઈ જાય પરંતુ કોઈ પણ અંતિમનો છેલ્લો વ્યંજન હોય એની પહેલા બે સ્વર આવેલા હોય તો ફક્ત આઈએનજી લાગે છે કોઈ પણ પ્રકારનું બેવડાતું નથી હવે એના પછીનો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે પછીનો નિયમ છે વાય કા કમાલ વાયનો કમાલ શું છે ને એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે પેલો નિયમ જોયો કે કોઈ પણ લેટર હોય એની પહેલા એક સ્વર આવેલો હોય તો બેવડાઈ જાય પણ વાયનો કમાલ કેવો એ તો જો એટલે તો આપણે આ નામ આપ્યું છે વાયકા કમાલ વાયકા કમાલ એટલે શું કે પેલા વાય એ તો શું છે વ્યંજન કહેવાય ને આમ તો બરોબર તો વ્યંજન છે બરોબર તો વાયની પહેલાનો ભલે એક સ્વર આવેલો હોય ને તો એ વાય બેવડાતો નથી
ફક્ત આઈએનજી જ લાગે છે એટલે જે કોઈ પણ ક્રિયાપદની અંતે વાય આપેલો હોય અને વાયની પહેલાનો તરતનો જ લેટર અથવા તો અલ્ફાબેટ સ્વર આપેલો હોય એક સ્વર આપેલો હોય તોય ભલે બે સ્વર આપેલા હોય તોય ભલે ત્યારે કોઈ પણ પ્રકારનું બેવડાતું નથી ફક્ત આઈએનજી જ લાગે છે એટલે છેલ્લે વાય હોય ને ત્યારે તો આઈએનજી આંખ વિચીન મૂકી દેવાનું બરોબર સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો ફોર એક્ઝામ્પલ બાય બી યુ વાય છેલ્લે વાય છે વાયની પહેલા સ્વર છે એક જ સ્વર આપેલો જુઓ છતાં પણ ડબલ થશે નહીં બી યુ વાય આઈએનજી જ થશે બરોબર એના પછીનું છે પે પી એ વાય પે એટલે ચૂકવવું પી એ વાય એટલે વાય છે વાયની પહેલા એક જ સ્વર છે છતાં પણ વાય બેવડાતો નથી પેઈંગ પી એ વાય આઈએનજી બસ આટલું થાય છે સમજાણું વિદ્યાર્થી મિત્રો તો આટલા જ છે આઈએનજી વાળા નિયમો છે જે તમારે યાદ રાખવાના છે જોકે હવે યાદ રહી ગયા હશે હવે ભૂલાય નહીં બરોબર ને સમજાઈ ગયું મારી સાથે બોલતા જાઓ પહેલો નિયમ ઇકો મારો ગોલી એક ઈને ગોળી મારી દો બે ઈ એટલે કે ડબલ ઇકો કોઈ હાથ બી નહીં લગા શકતા બરોબર છે એટલે બે ઈ હોય ત્યારે ફક્ત આઈએનજી જ લાગે પછી જોયું તું જુડવા જુડવા વન ને જુડવા ટુ જુડવા વન ઈ કે ડબલ થઈ જાય કે કોઈ પણ લેટર છેલ્લો વ્યંજન હોય એની પહેલા એક સ્વર હોય તો બેવડાઈ જાય અને આઈએનજી લાગે પરંતુ બે સ્વર આપેલા હોય છેલ્લા અક્ષરની છેલ્લો વ્યંજન હોય એ વ્યંજનની પહેલા બે સ્વર આપેલા હોય ત્યારે બેવડાતું નથી ફક્ત આઈએનજી લાગે છે અને છેલ્લે વાયકા કમાલ બરોબર છે ને વાયકા કમાલ એટલે વિદ્યાર્થી મિત્રો વાયની પહેલા ભલે એક સ્વર હોય તે ભલે ભલે બે સ્વર હોય તે ભલે કોઈ જાતનો કાંઈ ફેર પડતો નથી ફક્ત આઈએનજી લાગે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણા નિયમો છે આઈએનજી લગાડવાના એ પૂરા થાય છે આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે બરોબર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચાલુ વર્તમાન કાળ આના પછી ચાલુ કરવાના છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જરૂર જોશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે આઈએનજીના નિયમો છે એ પૂરા થાય છે અને હા વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન છે એ પણ દબાવી દેજો જેથી અમારા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ ધન્યવાદ